હવે શરૂઆત કરીએ 100 ખબરોની। મનપાની ચૂંટણી બાદ ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખો જાહેર થતા લોકોમાં આશ્ચર્ય। નવ બાદ લોકોના ધંધા પડી ભાંગ્યા તો બીજી તરફ ચૂંટણીના આયોજનથી જનતામાં રોષ। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંજય પ્રસાદનું જબરું નિવેદન, કહ્યું કે ગાંધીનગરની પ્રજા વધુ શિક્ષિત હોવાથી કોરોનાનું રાખશે ધ્યાન। કોરોનાની ગાઈડલાઈનને મજાક બનાવતા ધારાસભ્યો, વિધાનસભામાં અનેક ધારાસભ્યો નામ માત્રનું માસ્ક પહેરી આવ્યા। ધારાસભ્યો ગળામાં માસ્ક લટકાવેલું રાખે તો કોઈ દંડ નહીં। કોરોના સંક્રમણ મુદ્દે વિધાનસભા સંકુલમાં મહત્વની બેઠક, સીએમની અધ્યક્ષતામાં આગળની રણનીતિ અંગે થઈ ચર્ચા। લોકડાઉનની અફવા વચ્ચે અમદાવાદ મનપાની સ્પષ્ટતા, કહ્યું કે હાલ લોકડાઉનનું કોઈ પ્લાનિંગ નહીં, માત્ર શનિ રવિમાં મોલ અને થિયેટર બંધ રહેશે। અમદાવાદમાં વધતા કોરોનાના કેસની વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય તુષાર પટેલની ચેતવણી, કહ્યું કે જો સતર્કતા નહીં દાખવી તો વણસી જશે સ્થિતિ। કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં બેદરકારીના દ્રશ્યો, જમાલપુર શાક માર્કેટમાં સામાજિક અંતરનો ભંગ, માસ્ક વગર શાકભાજી વેચતા વેપારી જોવા મળ્યા। પશ્ચિમ અમદાવાદમાં વધતો કોરોનાનો ખતરો, બોડકદેવમાં આવી રહ્યા છે સૌથી વધુ કેસ, પ્રયાગ રેસીડેન્સી સતત 7 દિવસથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં। અમદાવાદમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે, શહેરમાં 108 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ પહેલા 48 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા। અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા હવે ટેસ્ટિંગની કામગીરી, આરોગ્ય વિભાગ દ્વારા ચાંગોદર મોરિયા સહિતની વિવિધ કંપનીમાં ટેસ્ટિંગ। કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ રસીકરણ તેજ, સનાતલ પીએચસી સેન્ટર પર રોજ 400થી વધુ લોકોને અપાઈ રહી છે વેક્સિન। અમદાવાદમાં રાત્રે 9 વાગે શહેરમાં કરફ્યુના નિર્ણયથી વેપારીમાં રોષ, કહ્યું કે સરકાર શાંતિથી ધંધો કરવા દે, નેતાઓ કેટલો દંડ ભર્યો છે તેનો જવાબ આપો। અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા પીજીના વિદ્યાર્થીઓના રૂમ ખરાબાયા, ખાલી પીજી સંચાલકો મૂંઝવણમાં। કોરોના મહામારીથી ધંધાર્થીઓની માઠી દશા, કોરોના કાળમાં સૌથી વધુ ટ્રાવેલર્સના ધંધાને માઠી અસર, 5,500થી વધુ બસ વેચવા મુકાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું બેંકમાંથી વેચાણ બંધ કરાયું, એએમસીની જાહેરાત થતાં બેંક ઉપર ભીડ થતી હોવાથી નિર્ણય લેવાયો। અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ બંધ કરવાનો નિર્ણય ખોટો હોવાનો અમદાવાદીઓનો મત, કહ્યું કે બસમાં સામાજિક અંતર જળવાઈ શકે પણ રિક્ષામાં નહીં। અમદાવાદમાં રિક્ષા ચાલકોની દાદાગીરી, એમટીએસ અને બીઆરટીએસ બંધ થતા રિક્ષા ચાલકો બેફામ, તમામ રિક્ષા ચાલકોને રિક્ષા ચાલક યુનિયને મહામારીમાં જનતા સાથે રહેવા કરી અપીલ। અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લંબાવાયું, વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ, શનિ અને રવિવારે તમામ મોલ સિનેમા બંધ રહેશે। સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે હીરા બજાર પણ 2 દિવસ બંધ રાખવાનો કરાયો નિર્ણય, રવિવારે અને સોમવારે હીરા કારખાનાઓ રહેશે સંપૂર્ણ બંધ। સુરત શહેરમાં સિટી બસ સર્વિસ બંધ થતા મુસાફરો રજડી પડ્યા, રિક્ષા ચાલકોએ વસૂલ્યા બમણા ભાડા, સ્પેશિયલ રિક્ષાનું ભાડું 100થી વધારી 200 રૂપિયા કરાયું। સુરતમાં જાણીતા મંદિરના પૂજારીએ ભાજપ સામે વ્યક્ત કર્યો આક્રોશ, કહ્યું કે ભાજપના નેતાઓ રાજધર્મ ભૂલ્યા, ચૂંટણીમાં કોરોના નહીં પણ લગ્નમાં કોરોના વધે છે। સુરતમાં શનિ રવિ ટેક્સટાઇલ માર્કેટ રહેશે બંધ, મોલ થિયેટર બાદ હવે ટેક્સટાઇલ માર્કેટ પણ રહેશે બંધ। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાના કેસ વધતા મહાપાલિકાની સૂચના, વેપારીઓ જો માસ્ક નહીં પહેરે તો ફટકારાશે દંડ અને 18 દિવસ માટે દુકાનો કરાશે બંધ। સુરતમાં કોરોનાના કહેરની વચ્ચે ગ્રામ્ય વિસ્તારો એલર્ટ, ઓલપાડના કીમ ગામે દવા સાથે સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ। કોરોનાના વધતા કેસને લઈને વડોદરા માટે લેવાયો મોટો નિર્ણય, શનિ રવિ તમામ મોલ અને સિનેમાઘરો રહેશે બંધ। સરકારના આદેશ થતા વડોદરાના માંજલપુરમાં શાળા રહી ચાલુ, શાળા સંચાલકે બચાવ કરતા કહ્યું પ્રશ્નપત્ર લેવા બોલાવ્યા હતા। વડોદરામાં કોરોના સંક્રમણને લઈને ઓએસડી વિનોદ રાવે કોવિડ કેર સેન્ટરની લીધી મુલાકાત, અધિકારી અને ડોક્ટર સાથે આરોગ્ય વિભાગની તૈયારી મુદ્દે ચર્ચા, ટેસ્ટિંગ વધારવા માંગ। વડોદરા શહેરમાં મંગળ અને શુક્રવારી બજારમાં પાથરણા લારી રહેશે બંધ, કોર્પોરેશનની બેવડી નીતિથી પાથરણા લારી ધારકોમાં રોષ। વડોદરામાં તમામ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ટ્યુશન ક્લાસ બંધ। રાજકોટમાં કોરોના સંકટ વચ્ચે તંત્ર દ્વારા કાર્યક્રમોના તાયફા, ગોંડલમાં સન્માન કાર્યક્રમમાં 500થી વધુ આશા વર્કર બહેનો ઉમટી, સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા। રાજકોટમાં કોરોના સંક્રમણ મુદ્દે બોલ્યા મેયર પ્રદીપ ડવ, કહ્યું કે કોરોનાના વધતા કેસને લઈને તંત્ર ચિંતિત, જાહેર સ્થળોએ સ્ક્રીનિંગ ચાલુ।
राजकोट में कोरोना ना कहर वच्चे बेरोकटोक चाली रहा है ट्यूशन क्लासेस, तंत्र द्वारा कोई सूचना न अपाता संचालकों में भीमासन। राजकोट में लोधाबड़ रोड ना वेपारी ट्राफिक पुलिस से परेशान, ट्राफिक पुलिस पर हैरानगति आक्षेप, वेपारी दुकाने करी बंद। राजकोट में सतत बढ़ता कोरोना केस की वच्चे कोपर हाइट्स में एक साथ 9 केस, आरोग्य अधिकारी थया दौड़ता। कोरोना केस बढ़ता हवे आरएमसी नो कड़क निर्णय, काल थी तमाम बाग बगीचा बंद कर दीवाशे, बाग बगीचा और प्राणी संग्रहालय बंद रहेशे। नियत समय योजाशे जीपीएससी वर्ग एक और बेनी परीक्षा 21 मार्चे, 32 जिला 838 सेंटर पर परीक्षा आयोजन। उत्तर गुजरात यूनिवर्सिटी की परीक्षा रद्द, ऑफलाइन परीक्षाओं कोरोना संक्रमण ने कारण रद्द कर। जूनागढ़ में 294 शाला बंद, विद्यार्थियों ने ऑनलाइन शिक्षण अपाशे, जारे परीक्षाओं ऑनलाइन लेवा आयोजन। राज्य में सतत बढ़ता कोरोना केस की वच्चे हिम्मतनगर शाक मार्केट में बेदरकारी, व्यापारी दलालों खेडूतों नजरे पड़ा मास्क वगर। अरवली में शाला में कोरोना ग्रहण यथावत, मेघराज बिलोड़ा की शाला में 5 शिक्षकों कोरोनाग्रस्त, हाल परीक्षा चालू होवा संक्रमण फैलावा भय। छोटाउदेपुर में कोरोना महामारी वच्चे तंत्र बेदरकार, एसटी बस में वधु पड़ता भराई है विद्यार्थियों, ठसोठस भरेला विद्यार्थियों वच्चे कोरोना फैलावा संभावना। छोटाउदेपुर में कोरोना संक्रमण में वधारो, चिचोड़ आश्रम शाला 12 बाळकों ने कोरोना, 7 दिवस माटे आश्रम बंद करने निर्णय। बोडेली अलीपुरा में आवेली गंगानगर सोसायटी ने कंटेनमेंट जोन जाहिर कराई, तंत्राए पतरा मारी सोसायटी बंद करता रहीशोनो हवाळो। बोटाद मार्केटिंग यार्ड 10 दिवस सुधी रहेशे बंद, 22 मार्च थी 31 मार्च यार्ड में तमाम प्रकार की हराजी बंद रहेशे, मार्च एंडिंग होवाने लीधे लेवायो निर्णय। एशियानु सौथी मोटू ऊंझा मार्केट यार्ड 25 मार्च थी 1 एप्रिल सुधी रहेशे बंद, व्यापारियों की रजूआत ने पगले मार्केट बंद राखवानो निर्णय। दीव में तमाम स्थल रहेशे खुला, कोईपण स्थल बंद नहीं कराए, कोरोना एक पण एक्टिव केस न रहता तमाम स्थल खुला राखवा प्रशासन की जाहेरात। कोरोना वैक्सीनेशन पर आरजे देवकीए कर्या कटाक्ष, कहूं कि चूंटणी पूर्ण थई एटले 30 लाख ने वैक्सीन अपाई, रात्रि कर्फ्यू में शू क्रिकेटर ग्राउंड पर ज सूई जशे। देशभर में वैक्सीनेशन की कामगिरी अंगे स्वास्थ्य मंत्रालय आंकड़ा कर्या जाहिर, 17 मार्च सुधी देशभर में 1,87,55,000 लोगों ने अपाई वैक्सीन। कोरोना संकट वच्चे देश ने डबल झटको, भारत में मार्च 2021 में बेरोजगारी दर थयो 6.5%, प्रवासन होटल और एरलाइन्स जेवा क्षेत्र थया प्रभावित। देशभर में 4 करोड़ लोगों ने अपाई कोरोना की वैक्सीन, अश्विनी चौबे कहूं लोगों में कोरोना प्रत्ये जागृति लावी जरूर, ज्यां केस वधी रहा है त्यां गंभीर थवू जोईए। कोरोना संक्रमण वच्चे यूरोपियन देशों बाद वधु एक देश महत्व निर्णय, एस्ट्राजेनेका वैक्सीन उपयोग माटे इंडोनेशियाए आपी मंजूरी, जर्मनी फ्रांस इटली स्पेन बाद इंडोनेशियाए लीधो निर्णय। बिहार में कोरोना संक्रमण वधता सरकार निर्णय, तमाम तबीबों आरोग्यकर्मियों की 5 एप्रिल सुधी की रजाओ रद्द। पंजाब में कोरोना हाहाकार, आगामी 31 मार्च सुधी स्कूल कॉलेज रहेशे बंद, थिएटरो और मॉल में प्रतिबंध, दर शनिवारे 1 कलाक रहेशे बंद। मुंबई में कोरोना की स्थिति वणसी, बीएमसीए कर्यो आदेश, मॉल में कोरोना टेस्ट वगर प्रवेश नहीं मळे, बाहर तैनात रहेशे स्वेब कलेक्शन टीम। मुंबई में कोरोना केस में सतत वधारो थता लोग बेदरकार, सवारे दादर शाक मार्केट में मोटी संख्या में जोवा मळी हती। महाराष्ट्र सहित देशना 10 राज्यों में कोरोना संक्रमण काबू बाहर, फरी सप्टेम्बर महीना की स्थिति पहुंची गया है दैनिक केस। कोरोना महामारी वच्चे देश में वधु एक बीमारी खतरो, अंडमान आइलैंड में संशोधकों ने मळ्यो कैंडिडा ओरिस नाम सुपर बग, 2010 में वायरस महाद्वीपों पर फैलायो हतो। शामळाजी मंदिर ट्रस्ट नो महत्वनो निर्णय, टूंका वस्त्रो पहेरीने आवता यात्रिकों ने नहीं मळे प्रवेश, जो टूंका वस्त्रो पहेर्या हशे तो यात्रिकों ने अपाशे पीतांबर। दरेक जिल्ला में विजिलेंस की निमणूक की कांग्रेस ने एमएलए गैनीबेन ठाकुरे करी मांग, 1 लाख की ग्रांट में 40,000 भ्रष्टाचार थतो होवानो कर्यो आक्षेप। वर्ग 4 की भर्ती आउटसोर्सिंग थी थती होवाथी अनामत धोरण जळवातु होवानो कांग्रेस ने एमएलए गृह में उठाव्यो सवाल, भावी जेतपुर एमएलए सुखराम राठवाए कहूं लोगोनुं थाय छे शोषण। विधानसभा में उठ्यो भर्ती प्रक्रिया मुद्दो, सीजे चावड़ाए कहूं कि 25% आईएस की जगह खाली, बंधारणीय जगह पर 65 થી 80 वर्ष की व्यक्ति कार्यरत। गुजरात में सस्ता अनाज की दुकान में पोलम पोल, विधानसभा गृह में सरकार रजू करेला आंकड़ा में खुलासो, 28,341 दुकानों में पड़ा दरोड़ा। तुवेरदाड़ की खरीदी मुद्दे गृह में चर्चा दरमियान भाजप कांग्रेस ने एमएलए वच्चे बोलाचाली, कांग्रेसे तुवेरदाड़ की खरीदी ने काला बजारी गणावी, जयेश रादड़िया करो खुलासो।
गुजरात सरकार ने विद्यार्थियों माटे शुरू करेली यूट्यूब चैनल हैक चैनल उपरनू कंटेंट पण डिलीट करवामां आव्यु। पंचमहालना मोरवा हड़पनी पेटा चूंटणी ने लईने कांग्रेस कार्यकरोनी योजाई बैठक, बेलेट पेपर थी चूंटणी योजावानी कराई चर्चा। राजकोट जिला में भाजपा वधु एक ऑडियो क्लिप कांड, भाजप अग्रणी की एक ऑडियो क्लिप में प्रमुख की वर्णी में उथलपाथल की बातचीत। जूनागढ़ महापालिका की सामान्य सभा में फरी होबाड़ो, शहर कांग्रेस प्रमुख अमित पटेल जनरल वोर्ड में मंजूरी वगर घुसी जता थे माथाकूट। अमरेली में सिंहनी सुरक्षा सामे फरी उभा थया सवाल, पीपावाव बीएमएस रोड पर हाईवे पर सिंह जोवा मळ्या, स्पीड थी आवता वाहन बनी शके छे जोखम। अमरेली में फरी एक बार सिंहनी पजवणी नो वीडियो, त्रण सिंहों पाछळ कार दौड़ावी करी पजवणी, कार चालके मोबाइल में शूट करेलो वीडियो थयो वायरल। મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટે મારામારીના કેસમાં 20 આરોપીઓને 10 વર્ષની ફટકારી સજા, યુવતીને ભગાડી જવાના કેસમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે થઈ હતી જોરદાર મારામારી। ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુનિવર્સિટીના બે સેક્શન ઓફિસર વચ્ચેની બોલાચાલી થઈ વાયરલ, ઓડિયો ક્લિપમાં બંને અધિકારી એકબીજાને અપશબ્દો બોલતા સંભળાયા। વલસાડ નગરપાલિકાના બહુચર્ચિત એસટીપી ભંગાર કૌભાંડ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ, નગરપાલિકાના ઇજનેર સહિત 4 સામે ફરિયાદ। सूरत में एसटी डेपोना असिस्टंट ट्राफिक कंट्रोलर ने दारू की महफिल पड़ी भारे, रेस्ट रूम में दारू की महफिल मणता असिस्टंट ट्राफिक कंट्रोलर सस्पेंड। आरएसपीएल घड़ी कंपनी की अवरचंडाई फरी आवी सामे, कंपनीए फरी प्रदूषित पानी खेतरों में छोड़ू, जेपीसीबी ने अनेक रजूआत छता उकेल नहीं। पंचमहाल निवृत्त नायब कार्यपालक इजनेर सामे अप्रमाणसर मिलकत अंगे कोर्ट में अरजी, गोधरा कोर्टे एसीबी ने तपास सौंपी। समय थयो छे ब्रेक नो, लईए एक ब्रेक। तो महत्वना समाचार, सुपर स्प्रेडर नो फरीथी कोरोना टेस्ट करवामां आवशे, तंत्र द्वारा महत्वनी कार्यवाही करवामां आवशे, तमाम सुपर स्प्रेडर नो एंटीजन टेस्ट करवामां आवशे। अमदावाद मनपा द्वारा आ महत्वनो निर्णय, जे रीते कोरोनानुं संक्रमण वधी रह्युं छे तेने लईने आ महत्वपूर्ण निर्णय, 15 થી વધુ સ્થળો પર ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, શાકભાજી વેચનારા કરિયાણા દુકાનધારકોના ટેસ્ટ કરવામાં આવશે, સાથે જ નાઈ રિક્ષા ડ્રાઈવરોના પણ ટેસ્ટ કરવામાં આવશે, તો કડિયા કામ કરતા શ્રમિકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવશે, ટેસ્ટિંગ બાદ તમામને ટેસ્ટિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે। તો જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા એક બાદ એક નિર્ણય લેવામાં આવ્યા છે, તો કેસ હશે તો સોસાયટીઓને પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાશે। સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે, તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે, મનપા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કોઈ પણ એક સોસાયટીમાં 5 થી વધુ કેસ હશે તો તે સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવશે, શાકભાજી વેચનારા કરિયાણાના દુકાનધારકોના પણ ટેસ્ટ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચાર, રાજ્યમાં કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે, તો ગઈકાલે 1200 ઉપર કેસ અને આજે ફરી એકવાર 100નો આંકડો વટાવ્યો, રાજ્યમાં આજે 1415 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબુ બન્યો, રાજ્યમાં આજે 948 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 1415 નવા કેસ કોરોનાના નોંધાયા છે। પરિસ્થિતિ ખૂબ જ નાજુક અત્યારે જોવા મળી રહી છે, કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, દરરોજ 100ને પાર આંકડા આવી રહ્યા છે। રાજ્યમાં આજે 948 દર્દીઓ સ્વસ્થ થયા, જ્યારે કુલ 67 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે। રાજ્યમાં કોરોનાના આજે 1415 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં હાલ 6147 દર્દીઓ સારવાર હેઠળ છે, તો આજે 948 દર્દીઓ કોરોનાને મહાત આપી, રાજ્યમાં કોરોનાથી આજે 4 દર્દીઓના મૃત્યુ પણ થયા છે અને કુલ 67 દર્દીઓ એવા છે જેઓ વેન્ટિલેટર પર છે। દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે, સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક। મહત્વના સમાચાર, રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે, દિવસે ને દિવસે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આજે 1400 ઉપર કેસ આવ્યા, એટલે કે 1415 કેસ નોંધાયા છે, આજે 948 દર્દીઓ
કોરોનાથી સ્વસ્થ થયા છે। कोरोना की रफ्तार दिवसे ने दिवसे बढ़ी रही है। अमे आपने आ दस दिवस में केटला केस आया तेनी जो माहिती आपी। 18 मार्च 1276 केस, जयरे एना आगला दिवसे 1100 केस, 16 मार्चे 954, 15 मार्चे 890 केस, जयरे 14 मार्चे 810, 13 मार्चे 775 केस, 12 मार्चे 715 और 11 मार्चे 710। विचारी शकाय कि 11 मार्च थी लईने अत्यार सुधी કેટલા કેસ વધ્યા અને કેસની ગતિ કેવી રીતે ધીમે ધીમે વધી રહી છે। તો 10 માર્ચ થી તમે જોશો તો 20-25 કેસ વધતા હતા, જ્યારે અત્યારની તારીખમાં છેલ્લા 3 દિવસની જો વાત કરવામાં આવે, છેલ્લા 3 દિવસમાં દરરોજ 100 થી વધુ કેસ આવી રહ્યા છે। મહાનગરોની જો સ્થિતિની વાત કરીએ, અમદાવાદમાં 344, સુરત જિલ્લામાં 450, વડોદરામાં 127, જ્યારે વડોદરા ગ્રામ્યમાં 19 केस नोंधाया छे। राजकोट की बात करिए, राजकोट में 115 अने राजकोट ग्राम्य में 17 केस नोंधाया छे। तो रोज कोरोना की रफ्तार वधी रही छे। अहमदाबाद में 344, सूरत जिला में 450 केस, त्यारे वडोदरा में 127, त्यारे वडोदरा ग्राम्य में 19 केस नोंधाया छे। दररोज कोरोना की रफ्तार वधी रही छे, સાવચેતી રાખશું તો જ આ કોરોના નામની મહામારીને મહાત આપી શકાશે। તો સમાચારમાં હાલ બસ આટલું જ। આગળ જુઓ વાયરલ ટ્રુથ, મારા સહયોગી નિશિત રાજ્યગુરુ સાથે।